નમસ્તે વિદ્યાર્થી બાળકો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 4 વિષય ગણિતમાં આપણે શું શીખવાનું છે આજે? ગણિતના સ્વાધ્યાય પોથીમાં હવે આપણે છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો. આપણે ગયા વિડીયોમાં સ્વાધ્યાય શરૂ કરેલો ને, સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન પૂરેલો અને બીજો પ્રશ્ન પૂરેલો. આજે આપણે ત્રીજો પ્રશ્ન પૂરવાનો છે. તો ત્રીજા પ્રશ્નની પાસે તમારે તો પહેલા શું કરવાનું? તો કે પહેલા તો આપણે તારીખ લખવાની. જે તે વિડીયો આવે એમાં આપણે ફરજિયાત ઉપર તારીખ લખવાની. તો ચાલો જોઈએ, બધાએ સદે પોથીમાં તારીખ લખી, તારીખ લખાઈ જાય એવું રકમ વાંચું છું, એમાં તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો પેલી રકમ આપેલી છે, જુઓ બધા અંદર તમારે સદે પોથીમાં પ્રશ્ન 3 એમાં પેલી રકમ શું આપેલી છે? તો કે એક બસમાં 45 બાળકો સમાય છે. તો 4 બસમાં કેટલા બાળકો સમાય? તમે પ્રવાસમાં જાઓ ત્યારે 45 બાળકો છે, 45 સીટ હોય, બરાબર. એક બસમાં 45 સીટ હોય તો એક એક સીટમાં તો એક એક છોકરાને બેસાડે, એક એક વિદ્યાર્થીને બેસો છો ને તમે. તો 4 બસમાં કેટલા બાળક જઈ શકે પ્રવાસમાં? તો કે 45 નો ગુણાકાર આપણે 4 સાથે કરીએ એટલે આપણે ખ્યાલ આવે. ચાલો લખો જોઈએ પેલા દાખલામાં. અક્ષર કેવા કરવાના? એકદમ ચોખ્ખા, બરોબર વચ્ચે લખવાનો છે. દાખલો એકદમ નાનો છે એટલે તમારી સદે પોથીમાં બરોબર વચ્ચે લખાવવો જોઈએ. ચાલો લખો 45 ગુણ્યા 4. 45 શું છે? તો કે બાળકો છે એટલે આપણે લખવું પડે 45 બાળકો ગુણ્યા 4 શું છે? તો કે 4 બસ છે. તો અહીંયા લખો બસ. હવે તો કે આ બંને નો ગુણાકાર 5 6 20, 20 ની 0 બધી 2. જો આપણે બધી રસ્તા વાળા આપણે બધી રસ્તા આવે ને આ રીતે છે ને, સેટ સેટ ટપકા ટપકા જેવી લીટી કરી નાખવાની એટલે આ બંને સંખ્યા અહીંયા ભેગી થાય નહીં, બરાબર. 4 5 20 ની 0 બધી 2. જો 4 4 ગુણ્યા 4 કેટલા થાય? 16. 16 માં 2 નાખો એટલે 18. એટલે કેટલા જવાબ આવ્યા? 180 બાળકો. એટલે આપણે નીચે એવો કરીને જવાબ લખવો પડશે ને. શું જવાબ લખીશું? કે 4 બસમાં કેટલા બાળકો સમાય શકે? તો કે 4 બસમાં 180 બાળકો સમાય શકે. ચાલો પેલો દાખલો પૂરો. હવે આવે છે દાખલા નંબર 2. ચાલો દાખલો એક લખાઈ ગયો બધાને. બધી દસ્તાની લીટી સરસ દોરવાની, બરાબર. અને અહીંયા બાજુમાં પણ લખતું જવાનું, અહીંયા વ્યવસ્થિત લખવાનું. એકને નીચે એક જ લીટીમાં એકને નીચે એક જ અક્ષર આવવો પડે. ચાલો નંબર 2. એક બસમાં 25 લીટર ડીઝલ પૂરવામાં આવે છે. તો હવે 5 બસમાં કુલ કેટલા લીટર ડીઝલ જોઈએ? પ્રવાસમાં 5 બસ જતી હોય તો બધા બધી બસમાં આપણે ડીઝલ પૂરવું પડે ને. તો એક બસમાં કેટલો સમય? 25 લીટર સમય છે. એવી કેટલી બસમાં પુરાવાનું છે? 5 બસમાં પુરાવાનું છે. એટલે આપણે જેવી રીતે અહીંયા ગુણાકાર કર્યો એવી જ રીતે હવે દાખલા 2 માં પણ એવો જ ગુણાકાર આવશે. ચાલો લખો 25, બરોબર વચ્ચે લખવાનું છે. 25 લીટર ગુણ્યા કેટલી બસ છે? 5 બસ. 5 બસ કરવાનો ગુણાકાર. હવે બધી દસકામાં શું કહી દીધું? સરસ મજાની ડટડટ વાળી લીટી કરી નાખવાની, બરાબર. પેન્સિલથી 5 5 25 નો 5 6 બધી 2. 5 2 10. 10 માં 2 નાખો એટલે 12. એટલે અહીંયા આવશે 12. હવે જુઓ, ખાસ ધ્યાન રાખજો, ગુણાકારની નિશાની મેં ક્યાં કરી છે? સાઈડમાં કરી છે, એકની ઉપર છે નહીં.
હવે 125 જવાબ આવ્યા એમાં 5 ની નીચે 5 છે એની નીચે 5 છે પછી આ બે ને ક્યાં લખો છે આ બે ની નીચે અને 1 ક્યાં લખો છે થોડો સાઈડમાં એવી જ રીતે એક અંકની નીચે જ એક અંક લખાવો જોઈએ બરાબર પછી આડે દોડ તમે 125 ગમે ત્યાં મન ફાવે ત્યાં લખી નાખો એવું ચાલે નહીં એટલે 125 જવાબ આવ્યો અહીંયા લખો લીટર डीजल समय लखो पांच बस कितना लीटर डीजल समय तो कितना ने काढ़ी ना कर मैंने बदले शुरू लखवा लो 125 125 लीटर डीजल समय बराबर आ दाखला नंबर 2 पूरो संख्या लखी एटले शुं बने 357
देखी पची त्रण ने त्यां आवा देवाना पांच ने सात ने फेरवी नाखवाना एटले 775 357 375 बे संख्या बनी गई त्रण वाली हवे पांच वाली बे संख्या बनावानी पांच वाली बे संख्या बनावी होय तो पहेला आपणे पांच लखीशुं पची छे ने पांच लख्या पछी सात ने लखवा अने पछी त्रण ने लखवा एटले भूल थाय नहीं त्रण पांच सात त्रण एटले 573 लखी 573 पांच ने फरी वार त्यां ने त्यां लेवा जोईए अने सात ने त्रण ने फेरवी नाखी एटले त्रण अने सात एटले 537 हवे सातमो वारो सात पछी पहेला अंक पर आवी जाय एटले त्रण अने पांच पछी सात ने त्यां ना त्यां लेवा देवाना त्रण ने पांच ने फेरवी नाखीए एटले त्रण 753 એટલે કઈ કઈ સંખ્યા બની ચાલો બોલી જાઓ એકવાર ને જેની લખવાની બાકી હોય લખતા જશે 357 375 573 537 735 ને 753 ચાલો હવે આવે છે દાખલા નંબર 5 એક બાળકને 3 બિસ્કિટ અને 3 કેળા આપવામાં આવે છે તો 100 બાળકો માટે કેટલા બિસ્કિટ ને કેટલા કેળાની જરૂર પડે જો બધા પ્રવાસમાં માની લો તમે ગયા હોય 100 બાળકો ગયા હોય બરાબર તો 100 બાળકોને મારે એક એક બાળકને 3 કેળું આપો હોય 3 બિસ્કિટ આપો તો બીજા બાળકોને 3 કેળા 3 બિસ્કિટ હોય પછી ત્રીજા બાળકને 3 કેળા 3 બિસ્કિટ આપવા હોય બરાબર તો કેટલા કેળા કેટલા બિસ્કિટની જરૂર પડે તો 100 ની સાથે 3 નો ગુણાકાર કરવો પડે અને કેળાનો ગુણાકાર કરવો પડે અને બિસ્કિટનો ગુણાકાર કરવો પડે તો એક દાખલામાં બે દાખલા ગણવાના છે કેટલા દાખલા ગણવા પડશે આપણે એક દાખલામાં બે દાખલા ગણવા પડશે તો એના માટે તો પેલા વચ્ચે ઊભી લીટી જ્યારે પણ એક દાખલામાં બે દાખલા હોય ત્યારે ફરજિયાત વચ્ચે ઊભી લીટી કરી નાખવાની બરાબર ચાલો તો 100 ગુણ્યા 100 બાળકો ગુણ્યા કેટલા કેળા કેટલા બિસ્કિટ છે તો કે 3 બિસ્કિટ 3 બિસ્કિટ ચાલો હવે 100 નો ગુણાકાર 3 સાથે કરીએ તો કે 3 નો ગુણાકાર 0 સાથે 0 એ 0 ક્યાં લખાવવું જોઈએ તમારે 0 3 ને 0 એની નીચે લખાવવું જોઈએ પછી 3 નો ગુણાકાર 0 સાથે જવાબ કેટલા આવે 0 કોઈ પણ સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરવા જાઓ ને તો જવાબ હંમેશા 0 જ આવે અને 3 નો ગુણાકાર આવે 1 સાથે તો 3 1 3 એટલે શું જવાબ આવ્યો 300 બિસ્કિટ 300 કુલ બિસ્કિટ ચાલો લખો બધા આ 300 શું આવ્યું કુલ બિસ્કિટ આવ્યા બરાબર હવે આપણે કેળાનું કરીશું ચાલો કેળાનું લખવાનું શું લખશો 100 નો ગુણાકાર ફરીવાર કેળા સાથે કરીશું એટલે 100 બાળકો Yeah.
બિસ્કિટ ચાલ લખો 300 બિસ્કિટ અને 300 કેળા 300 કેળાની જરૂર પડે એટલે 300 બિસ્કિટની જરૂર પડે અને 300 કેળાની જરૂર પડે હવે આવે છે દાખલા નંબર 6 દાખલા નંબર 6 શું છે તો કે એક પ્રવાસમાં 200 બાળકો છે દરેક બાળકને 5-5 બિસ્કિટ આપવામાં આવે છે અને બે બે કેળા આપવામાં આવે છે અને એક એક પાછું સફરજન પણ આપવામાં આવે છે એટલે બિસ્કિટ કેળા અને સફરજન કુલ 3 વસ્તુ આપવામાં આવે છે એટલે અક્ષર એકદમ કેવા કરવાના છે નાના તો જ 3 દાખલા સમાઈ શકશે 3 દાખલા માટે તમારે કેટલી લીટી કરવી પડે 2 લીટી કરવી પડે 2 લીટી કરો એટલે 3 બાર પડે એટલે 3 દાખલા સમાડવાના છે એટલે ફરજિયાત બધાએ સ્કેલની મદદથી એકદમ સીધી લીટી કરવાની છે દાખલા નંબર 6 માં અક્ષર કેવા કરવાના નાના તો જ આખા દાખલા સમાશે ચાલો કુલ કેટલા બાળકો છે 200 એટલે અહીંયા લખો 200 બાળકો પછી પહેલા તો 5-5 બિસ્કિટ છે એટલે ગુણ્યા 5 5 બિસ્કિટ ચાલો અક્ષર કેવા નાના કરવાના છે બરાબર ચાલો લખું 200 બાળકો 5 બિસ્કિટ પછી અહીંયા શું આવશે ખબર છે 200 બાળકો 2 કેળા પછી બાજુ શું આવશે તો કે 200 બાળકો એક સફરજન બરાબર 200 નો ગુણાકાર 5 સાથે 200 નો ગુણાકાર 2 સાથે અને એક સફરજન છે એટલે 200 નો ગુણાકાર 1 સાથે એટલે કુલ 3 દાખલા એટલે અહીંયા 200 નો ગુણાકાર 5 સાથે કરો એટલે 5 નો ગુણાકાર 0 સાથે કરો એટલે 0 ફરીવાર 5 નો ગુણાકાર 0 સાથે 0 અને 5 2 10 એટલે 1000 કુલ 20 શું આવ્યું આ બિસ્કિટ આવ્યું એટલે 1000 બિસ્કિટ પછી શું છે કેળા છે તો 2 કેળા છે તો લખો ચાલો 200 બાળકો ગુણ્યા 2 કેળા એટલે 200 ગુણ્યા 2 2 નો ગુણાકાર 0 સાથે 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે 0 ફરીવાર 2 નો ગુણાકાર 0 સાથે 0 અને 2 દુ 4 એટલે 400 શું આવ્યું કુલ કેળા આવ્યું ને હવે શું બાકી રહ્યું સફરજન બાકી રહ્યું બિસ્કિટ આવી ગયા કેળા આવી ગયા હવે સફરજનનો વારો તો સફરજનને પણ 200 સાથે ગુણાકાર કરવા પડે તો સફરજન કેટલા છે તો કે એક એક સફરજન છે તો 200 બાળકો ગુણ્યા 1 સફરજન એટલે 200 નો ગુણાકાર તમે એક સાથે કરો તો 200 એકા તો 200 થાય ને એટલે તો પણ આપણે ગુણાકાર કરીએ 1 નો ગુણાકાર 0 સાથે જવાબ 0 એક નો ગુણાકાર 0 સાથે જવાબ 0 2 એકા 2 એટલે 200 કુલ સફરજન અક્ષર એકદમ આ દાખલામાં નાના કરજો અને ચોખ્ખા કરજો જો બાળકની નીચે જ કેળા લખાવું જોઈએ એની નીચે જ કુલ કેળા લખાવું જોઈએ ત્રાસુ જવું જોઈએ નહીં ગુણાકાર પણ એક સંખ્યાનો ગુણાકાર જે તે સંખ્યાની નીચે જ લખાવવો જોઈએ જો અહીંયા મેં 5 નો ગુણ્યા 0 નો ગુણાકાર કર્યો તો એની નીચે જ મેં લખ્યો છે પછી આનો ગુણાકાર મેં અહીંયા લખ્યો છે ને આ છે 10 એ સાઈડમાં એવો લખ્યો છે બરાબર એવી રીતે થવું જોઈએ હવે નીચે જવાબ લખવો પડશે ને આપણે એરો કરીને ચાલો લખો જવાબ શું સવાલમાં હતું તો કેટલા બિસ્કિટ કેળા અને સફરજન જોઈએ
बसो सफरजन, बसो सफरजन। चलो देखो जोइए बाळकोने कुल केटली वस्तु जरूर पड़शे, त्रण वस्तु नी जरूर पड़शे, केटली केटली तो 1000 बिस्किट लई जवा पड़शे, 400 केळा आपवा माटे लई जवा पड़शे अने 200 सफरजन आपवा माटे लई जवा पड़शे, એટલે 2400 ने 200 આટલી વસ્તુની જરૂર પડશે। આ ચેપ્ટર છે અહીંયા બાળકો પૂરો થાય છે, આગળનું નવું ચેપ્ટર ની સમજૂતી છે આપણે નોટબુકમાં લખીશું અને આપણે આવતા વિડિયોમાં લખીશું। થેન્ક યુ।